गुड मॉर्निंग, नमस्ते। धोरण 3 विषय इंग्लिश लेसन नंबर 5 1-4 સુધી આપણે શીખી ગયા હતા, હવે લેસન નંબર 5। તો કયો છે લેસન નંબર 5? હિયર એન્ડ ધેર, અહીંયા અને ત્યાં, બરાબર। હિયર એટલે અહીંયા નજીક, અને ધેર એટલે થોડું દૂર હોય તેમ। તમે આગળના ધોરણમાં ધીસ ધેટ એવું આવતું હશે, અહીંયા ત્યાં અથવા પેલું, દૂરની વસ્તુ માટે પેલું શબ્દ તમે એવું શીખી ગયા હશો। અને ના શીખ્યા હોય તો આપણે આ પાઠમાં થોડું સમજી લઈશું પહેલાં। તો અહીંયા જુઓ, તમને નીચે સ્પેલિંગો આપેલા છે। ધીસ, શેનો સ્પેલિંગ છે ધીસ? તો THIS, ધીસ એટલે આ, પાસેની વસ્તુ દર્શાવે। પાસેની એટલે આપણી પાસે હોય, આપણી નજીક હોય, એના માટે આપણે ધીસ કહીએ છીએ। પછી તમારાથી થોડુંક દૂર હોય તો એને માટે આપણે કયો શબ્દ? ધેટ। ઇંગ્લિશમાં કયો શબ્દ વાપરે છે? ધેટ। ધેટનું ગુજરાતી થાય પેલું। તો એનો સ્પેલિંગ જુઓ, THAT। આગળ બંને તો ઉચ્ચાર THTH તો સરખું જ આવશે, ફક્ત પાછળના તમારે બે શબ્દો યાદ રાખવાના રહેશે, IS અને AT, બરાબર। એટલે IS લખ્યું હોય એટલે નજીક માટે, AT હોય દૂર માટે, એટલું તો યાદ રહે ને। તો THAT, ધેટ એટલે પેલું, દૂરની વસ્તુ દર્શાવે છે। આપણાથી થોડી દૂર વસ્તુ પડી હોય તો આપણે ઇંગ્લિશમાં બોલવા માટે ધેટનો ઉપયોગ કરીએ છીએ। ઉદાહરણ તરીકે, ધેટ ઇઝ એ ડોગ, બરાબર। પછી જુઓ, તો એવી રીતના અહીંયા આગળ હિયર અને ધેર આવી ગયું છે। જેવી રીતના ધીસ ધેટ નજીક અને દૂર માટે હતું, તેવું જ હિયર અને ધેર નજીક અને દૂરની વસ્તુ માટે દર્શાવે છે। તો જુઓ, HERE, હિયર એટલે અહીં, અહીં એટલે તમારી પાસે અથવા નજીક, પાસેની વસ્તુ દર્શાવે છે, જે ધીસની સાથે વપરાય છે। ધીસની સાથે એટલે આપણે ધીસથી વાક્ય શરૂ કર્યું હોય તો એનું પછી વાક્ય બીજું અધૂરું પૂરું કરવા માટે નીચે હિયર વપરાય છે, બરાબર। એ આપણે આગળ ઉદાહરણમાં સમજીશું નીચે પાઠમાં। પછી જુઓ, ધેર, THERE, આમાં પણ પાછળનો સ્પેલિંગ સરખો છે, બરાબર, આટલો સરખો છે, ફક્ત આગળ ટી યાદ રાખવાનો। THERE, ધેર એટલે ત્યાં, જે દૂરની વસ્તુ દર્શાવે છે અને તે ધેટ સાથે વપરાય છે, બરાબર। તો ધીસ સાથે હિયર અને ધેટ સાથે ધેર, એટલું તમારે યાદ રાખવાનું છે। આ ઉપરાંત ઇટ, આ પણ એક નવો શબ્દ છે। શબ્દ માટે આપણે ઇંગ્લિશમાં કયો શબ્દ વાપરીશું? વર્ડ, બરાબર, નવો વર્ડ છે આ। તમારે કદાચ કોમ્પ્યુટરમાં આવો શબ્દ સાંભળ્યો હશે, તમે જાઓ છો ને કોમ્પ્યુટરમાં તો વર્ડ એવો શબ્દ સાંભળ્યો હતો, તો વર્ડ એ ગુજરાતી એના એનું થાય છે શબ્દ। તો IT, ઈટ એટલે નિર્જીવ વસ્તુઓ માટે તે વપરાય છે, જે પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ વાપરી શકાય। વૃક્ષો સાથે, વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ, પછી પતંગ, એવું સજીવ અને નિર્જીવ, એમાં સજીવો મનુષ્ય માટે ઈટ વપરાય નહીં, ફક્ત પ્રાણીઓ અને પશુઓ માટે વપરાય છે, પક્ષીઓ પણ આવે એમાં। તો આપણે અહીંયા નીચે ચિત્ર જુઓ, વૃક્ષનું દેખાય છે। વૃક્ષ એટલે ટ્રી, ઇંગ્લિશમાં શું કહીશું આપણે એને? ટ્રી કહીશું। તો એનું વાક્ય જો બનાવ્યું છે, ધીસ ઇઝ એ ટ્રી, અહીં તમને ગુલાબી શબ્દ દેખાય છે, એ કયો સ્પેલિંગ છે? ધીસનો। ધીસ એટલે આ, વૃક્ષ થોડુંક નજીક છે એટલે શું કીધું છે? ધીસ ઇઝ એ ટ્રી, એનું ગુજરાતી થાય આ વૃક્ષ છે। આનું ગુજરાતી શું થાય? વાક્ય પૂરું કરવા માટે છે એવો શબ્દ તમારે ગુજરાતીમાં વપરાય છે। આમાં અધૂરું વાક્ય મૂકી દેશો, આ ઝાડ, એટલે એનો કોઈ અર્થ થાય ના થાય, પણ એ વાક્યને પૂરું કરવું પડે તો એના માટે કયું ક્રિયાપદ, જેને કહીએ છીએ આપણે IS, ઇઝ, એ ક્રિયાપદ કહેવાય, જે વાક્યને પૂરું કરે છે, અને વાક્યમાં ક્રિયાપદ વગર વાક્યનો કોઈ અર્થ થતો નથી, એટલે ઇઝ ભૂલી જવાનું નહીં। ધીસ ઇઝ એ ટ્રી, આ વૃક્ષ છે, અને તે વૃક્ષ ક્યાં છે એવું લખવું હોય તો ઇટ ઇઝ હિયર, બરાબર, તે અહીંયા છે। વૃક્ષ ક્યાં છે? તો તે અહીંયા નજીક જ છે, આપણે અહીંયા આગળ ધીસ લખ્યું છે એટલે આપણે હિયર વાપરવાનું, અને અહીંયા આગળ ધેટ હોય તો તમારે ધેર વાપરવાનું,
હવે જુઓ બીજા નંબરનું ચિત્ર, તો એમાં એક છોકરો પતંગ ચગાવતો તમને દેખાય છે. છોકરો અહીંયા છે અને પતંગ થોડી દૂર છે, એટલે ક્યાંથી ચાલુ કરે છે વાક્ય? ધેટ ઇઝ એ કાઇટ, પેલી પતંગ છે. શું થશે એનું ગુજરાતી? ધેટ એટલે પેલી, પેલો, પેલું, બરાબર જે રીતનું હોય એ રીતનું તમારે પેલી, પેલો, પેલું લગાવવાનું. અને કાઇટ એટલે પતંગ, પેલી પતંગ છે. તો એ પતંગ ક્યાં છે? અહીંયા ધેટ શબ્દ છે એટલે કયું લેશો તમે? હિયર લેશો કે ધેર? ધેર, સરસ. તો ઇટ ઇઝ ધેર, તે ત્યાં છે. હવે આગળ જુઓ શેનું છે? સીપ. સીપ એટલે તમને ચિત્રમાં દેખાય છે મોટા મોટું વહાણ. બોટ એટલે નાની હોડી અને સીપ એટલે મોટું જહાજ અથવા વહાણ. તો ધેટ ઇઝ એ સીપ, પેલું વહાણ છે અથવા પેલું જહાજ છે. તો અહીંયા ધેટ આવ્યું એટલે આપણે શું લખીશું? ધેર. ઇટ ઇઝ ધેર, તે ત્યાં છે. સરસ. આગળ જુઓ મોરનું ચિત્ર છે. મોરને ઇંગ્લિશમાં આપણે પીકોક કહીએ છીએ. તો એના માટે અહીંયા આગળ જુઓ, ધીસ ઇઝ એ પીકોક, આ મોર છે. તો અહીંયા ધીસ આવ્યું તો આપણે શું લખીશું? ઇટ ઇઝ. હિયર કે ધેર? સરસ, ધીસ છે એટલે આપણે હિયર લખીશું. ઇટ ઇઝ હિયર, બરાબર. ચલો હવે આગળ જુઓ ફન ટાઈમ. હવે આટલું મેં સમજાવ્યું એના પરથી તમને હિયર અને ધેરની ખાલી જગ્યા પૂરવાની આ કે તો આવડે ને, તો આપણે એના વિશે ફન ટાઈમમાં શીખીશું. જુઓ હિયર એન્ડ ધેર વડે ખાલી જગ્યા પૂરો. અહીંયા ફક્ત તમારે ધીસ ધેટ જ યાદ રાખવાનું છે. ધીસ હોય તો હિયર વાળો એચ વાળો સ્પેલિંગ, અને ધેર હોય તો ધેટ હોય તો ધેર વાળો સ્પેલિંગ, બરાબર. ધીસ ઇઝ એ ટ્રક, ઇટ ઇઝ હિયર. શું કહે છે? ધીસ ઇઝ એ ટ્રક. ટ્રક એટલે ખબર છે ને, ખટારો. તો તે ક્યાં છે? અહીંયા છે. આ ટ્રક છે તે અહીંયા છે. પછી જુઓ ધેટ ઇઝ એન અમ્બ્રેલા. અહીંયા આગળ એને બદલે એન લખ્યું છે, યાદ છે? પાંચ સ્વર અને વ્યંજન મેં તમને કીધું હતું આગળના પીરિયડમાં. કયા પાંચ સ્વર? એ, ઈ, આઈ, ઓ, યુ. એનાથી સ્પેલિંગ ચાલુ થતો હોય તો એને બદલે એ એન એન આવે, એટલે અહીંયા આગળ યુથી સ્પેલિંગ ચાલુ થાય છે અમ્બ્રેલાનો. અમ્બ્રેલા એટલે છત્રી, એટલે આગળ એન લગાવેલું છે. એટલે ધેટ ઇઝ એન અમ્બ્રેલા, ઇટ ઇઝ ધેર, પેલી છત્રી છે અને તે ત્યાં છે. ત્રીજા નંબરનું જુઓ ધેટ. શું લખીશું ખાલી જગ્યામાં? હિયર કે ધેર? સરસ, ધેર લખીશું. તો આપણે વાક્ય વાંચીએ, ધેટ ઇઝ એ કેટ, ઇટ ઇઝ ધેર, પેલી બિલાડી છે તે ત્યાં છે. ચોથા નંબરનું જુઓ ધીસ આવ્યું એટલે આપણે શું લખીશું? હિયર. ધીસ ઇઝ એન એપલ, ઇટ ઇઝ હિયર. આ સફરજન છે તે ત્યાં છે. અહીંયા પણ જો એન આવ્યું, એથી એપલથી સ્પેલિંગ ચાલુ થાય છે એટલા માટે, બરાબર. જુઓ હવે પાંચમા નંબરની ખાલી જગ્યા, ધીસ ઇઝ એ બોક્સ, ઇટ ઇઝ હિયર. શું કહે છે? આ બોક્સ છે, બોક્સ એટલે ખોખું, તે અહીંયા છે. હવે જુઓ છઠ્ઠા નંબરનું, ધેટથી સ્પેલિંગ ચાલુ થાય છે એટલે આપણે ખાલી જગ્યામાં ધેર લખીશું. ધેટ ઇઝ એન એલિફન્ટ, ઇટ ઇઝ ધેર. પેલો હાથી છે તે ત્યાં છે. સાતમા નંબરનું, ધીસ ઇઝ એ બુક, ઇટ ઇઝ હિયર. ધીસથી સ્પેલિંગ ચાલુ થયો એટલે હિયર, પાસેની વસ્તુ માટે હિયર. ધીસ ઇઝ એ બુક, ઇટ ઇઝ હિયર. આ ચોપડી છે તે અહીંયા છે. આઠમા નંબરનું, ધેટ ઇઝ એન ઓરેન્જ, ઇટ ઇઝ ધેટ. આવ્યું શું લખશો ખાલી જગ્યામાં? ધેર. સરસ, પેલી નારંગી છે તે ત્યાં છે. નવમા નંબરનું જુઓ, ધીસ ઇઝ એ પેન, ઇટ ઇઝ હિયર. આ પેન છે તે ત્યાં, તે અહીંયા છે. ધીસ આવ્યું ને એટલે શું લખીશું આપણે? હિયર. હિયર માટે અહીંયા, તમારી પાસે, તમારી નજીક હોય તેને હિયર કહેવાય છે. પછી જુઓ દસમા નંબરનું, ધેટ ઇઝ એ બોટ, ઇટ ઇઝ ધેર. અહીંયા ધેટ આવ્યું એટલે આપણે અહીંયા ધેર લખીશું. પેલી બોટ, બોટ એટલે નાની હોડી અથવા નાવ. તે હોડી, પેલી હોડી છે તે અહીં ત્યાં છે, બરાબર.
ચલો હવે આપણે આવે છે ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ। આપણી પાસે ચોપડી તો નથી એટલે રંગ પૂરવાનો નથી, ફક્ત તમારે કવિતા ગાવાની છે। કવિતાની ઇંગ્લિશમાં શું કહેવાય ખબર છે? પોએમ। શું કહેવાય? પોએમ। એટલે આપણે કવિતા ગાવાની છે। આગળ તમને આગળના પાઠમાં કવિતા આવી ગઈ હતી એમ તમારે અહીંયા આગળ ઉચ્ચાર આપેલા છે। ઇંગ્લિશમાં વાંચતા ના આવડે તો કંઈ નહીં, પણ આપણે ઉચ્ચારમાંથી પ્રયત્ન કરવાનો છે એટલે આપણે ઇંગ્લિશ બોલતા ફાવે। જુઓ, માય હાઉસ ઇઝ રેડ, એ લિટલ હાઉસ, એ હેપી ચાઇલ્ડ એમ આઈ। શું કે છે? મારું ઘર નાનું છે અને તેનો રંગ કેવો છે? રેડ, પણ હું એ ખુશ બાળક છું। ભલે ને મારું ઘર નાનું હોય પણ હું એકદમ ખુશ છું। આઈ લાફ એન્ડ પ્લે ધ હોલ ડે, હું આખો દિવસ કે છે હસું છું, ખુશ રહું છું અને રમું છું। હોલ એટલે આખો દિવસ। આઈ હાર્ડલી ઇવર ક્રાય, આઈ હેવ એ ટ્રી। શું કે છે? ઘણી વખત મને રડવું આવે તો હું ક્યાં જઉં છું? એક મારા ઘરની આગળ વૃક્ષ છે એ તમને ચિત્રમાં દેખાય છે બરોબર, તે નાની છોકરી છે તે ઘણી વાર ઉદાસ થઈ જાય છે અથવા રડે છે તો એ ક્યાં જાય છે? ઝાડ પાસે જાય છે। ઝાડ તમને અહીંયા આગળ હિંચકો બાંધેલો દેખાય છે ને એટલે એને મજા આવી જાય। તમને પણ ઝાડ પર હિંચકો બાંધ્યો હોય તો ખાવાની મજા આવે છે ને? એ ગ્રીન ગ્રીન ટ્રી, કેવું છે વૃક્ષ? લીલું છમ વૃક્ષ છે। ટુ શેડ મી ફ્રોમ ધ સન એન્ડ અન્ડર ઇટ ઓફ અ સી। શું કે છે? લીલું લીલું સરસ ઘટાદાર વૃક્ષ છે અને તે મને શેડ, મી શેડ એટલે પડછાયો, ફ્રોમ ધ સન સૂર્ય સામે જે તાપ આવે એનાથી એનો છાંયડો મળે છે બરોબર। પડછાયો કહો અથવા છાંયડો કહો, તમારો પડે શેડ અને પડછાયો કહેવાય અને વૃક્ષ આપે અને છાંય આપે એનો તે છાંયડો કહેવાય। એટલે ઘણી વખત હું એના વૃક્ષના છાંયડામાં બેસું છું, ઓફન એટલે ઘણી વખતે। વેન ઓલ માય પ્લે ઇઝ ડન, જ્યાં મારો આખો દિવસ રમવાનો પૂરો થઈ જાય છે કે છે જ્યારે હું કોઈ દિવસ ઉદાસ હોય અથવા હું રડું ત્યારે વૃક્ષ નીચે હિંચકા ખાવા જતી રહું છું અને આખો દિવસ ત્યાં પસાર કરું છું રમીને બરાબર। કવિતામાં મજા આવી ને તમને પોએમ ગાવાની? હા, તો એક બે વખત આ ઉચ્ચારમાંથી વાંચજો એટલે તમને અંગ્રેજી વાંચતા પણ આવડે। સારું, ત્યારે આપણો લેસન નંબર 5 અહીંયા પૂરો કરીએ છીએ અને તમારે હોમવર્કમાં શું કરવાનું છે? અહીંયાથી લખવાનું છે, આ તમારા માટે નવું છે। ધીસ ધેટ હિયર અને ધેર એટલે આના સ્પેલિંગ તમારે લખવાના રહેશે। લેસન નંબર 5 ઇંગ્લિશની નોટમાં આવું હેડિંગ મારવાનું, હિયર એન્ડ ધેર, એનું ગુજરાતી થાય અહીંયા અને ત્યાં। પછી નીચેથી આવી રીતના સ્પેલિંગ લખવાનો, ધીસ એટલે આ, પાસેની વસ્તુ, પછી ધેટ એટલે પેલું દૂરની વસ્તુ બરોબર। એવી રીતના લખીને તમારે આ વાક્ય લખવાના છે। ધેર ઇઝ એ ટ્રી, ઇટ ઇઝ હિયર, જો તમને આનું ગુજરાતી ફાવતું હોય તો તમે લખી શકો છો। ધીસ એટલે અહીંયા આગળ તમને આપી દીધેલું છે આ, એટલે આ વૃક્ષ છે અને ઇટનું ગુજરાતી પણ આપી દીધેલું છે તે, તો તે, અને હિયરનું પણ આપેલું છે અહીં, તે અહીં છે, અને ઇઝનું તો મેં તમને કહી દીધું કે છે। વાક્ય પૂરું કરવા માટે જે ક્રિયાપદ વપરાય એને છે કહેવાય અને એના માટે ઇંગ્લિશ શબ્દ ઇઝ બરાબર। એ રીતના તમારે આ લખવાના રહેશે અને ફન ટાઈમમાં પણ આપી દીધેલું છે તમને હિયર અને ધેર વડે ખાલી જગ્યા પૂરો, એટલે તમને વિડીયોમાં જોઈ આ રીતનું તમારે લેસન કરી નાખવાનું છે। કવિતા લખવાની નથી, ફક્ત તમારે ગાવાની છે। ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો, બાય બાય।